वेलकम टू डेल्टा ऑनलाइन एजुकेशन सिस्टम। नमस्ते विद्यार्थी मित्रों, आपणे रिपोर्टेड स्पीच नी अंदर इम्पेरेटिव सेंटेन्सीस नो अभ्यास करी रह्या छीए। तो विद्यार्थी मित्रों, आ लेक्चर नी अंदर शुरुआत में मारे तमने जे वाक्यना प्रकारों आपणे शीख्या छीए अत्यार सुधीना आपणा जे वाक्यना प्रकारों छे એમાં આપણે કયા કયા પ્રકાર જોયા, તો કે એસર્ટિવ, યાની વિધાન, ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ, યાની પ્રશ્નાર્થ, અને ત્યાર પછીનો આપણે વાક્યનો પ્રકાર જોયો જે અત્યારે આપણે ચાલુ છે એ કયો છે, તો કે ઇમ્પેરેટિવ યાની આજ્ઞાર્થ। આ ત્રણ વાક્યના પ્રકારો આપણે અત્યાર સુધી જોયા છે। આ ત્રણે ત્રણે મારે તમને એક બોર્ડ પર સમજાવવા છે, એના માટે આપણે શું કરશું, હવે જો વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ યાની પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, આ ત્રણે ત્રણ વાક્યના પ્રકારોને સમજવા માટે આપણે વિધાન કોને કહેવાય, પ્રશ્નાર્થ કોને કહેવાય, આજ્ઞાર્થ કોને કહેવાય। તો વિધાન વાક્યની અંદર વાક્યની શરૂઆત કરતા ક્રિયાપદ કર્મથી થાય છે। હકાર અને નકાર બેઉ પ્રકારના વાક્યને વિધાન વાક્ય કહેવાય છે। પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ સૂચક શબ્દ આપેલા હોય, WH હોય છે, જેમાં હું, હુમ, હોટ, હુંસ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ ડીપ આવા શબ્દ, અને સહાયકારક ક્રિયાપદો જેમ કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, સેલ, વિલ, આ બધા ઇન્ટ્રોગેટિવના પ્રકારમાં આવશે। અને ઇમ્પેરેટિવ આજ્ઞાર્થમાં વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે, ક્રિયાપદથી થાય છે દોસ્તો। આટલી વસ્તુ આપણે ક્લિયર છે। હવે જ્યારે વિધાન વાક્યની વાત કરીએ તો એનો મુદ્દો એ યાદ રાખવાનો છે કે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ વપરાય છે। પ્રશ્નના જવાબમાં હોય તો રિપ્લાઈડ આવે છે। હવે વિધાન વાક્યનો રિપોર્ટિંગ વર્બ શું આવે છે, ટોલ્ડ આવે છે દોસ્તો, આ વસ્તુની પણ આપણને ખબર છે। હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ। પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાય છે, તો કે આસ્ક્ડ વપરાય છે। ક્લિયર? પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે, આસ્ક્ડ। ત્યાર પછી આજ્ઞાર્થ વાક્યમાં શું આવશે, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે
रिपोर्टिंग वर्ब तरीके रिक्वेस्टेड ऑर्डरेड वॉर्न कमांडेड नोटिस्ड एडवाइज्ड वगैरह वपराय छे। तो जे रिपोर्टिंग वर्ब छे वाक्यना प्रकारों, तो विधान वाक्य में रिपोर्टिंग वर्ब तरीके शू वपराय छे? टोल्ड वपराय छे। विद्यार्थी मित्रों शू वपराय छे? टोल्ड। प्रश्नार्थ वाक्य में रिपोर्टिंग वर्ब तरीके शू आवशे? बन्ने प्रकारना प्रश्नार्थ में शू वपराय छे? आस्क वपराय छे। अने जे आज्ञार्थ वाक्य छे एमां रिपोर्टिंग वर्ब तरीके आपणे शू लेवानुं छे? तो के विनंतीनो भावार्थ होय तो रिक्वेस्टेड, ऑर्डरेड, नोटिस्ड, एडवाइस्ड, એમ કે વાક્યના ભાવાર્થ મુજબ ટૂંકમાં, કે હુકમ હોય તો ઓર્ડરેડ, ચેતવણી હોય તો હોર્ન્ડ, ફરજદર્શક કોઈ હુકમ કે આદેશ હોય તો કમાન્ડેડ, નોટિસ્ડ સૂચના માટે કે સૂચન માટે, અને એડવાઇસ સલાહ કે સૂચન માટે। દોસ્તો ક્લિયર? ત્યાર પછી જે બીજો મુદ્દો આપણા માટે અગત્યનો છે, વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે વિધાન વાક્યમાં શું વપરાય છે? તો કે ધેટ વપરાય છે। વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આ જે વિધાન વાક્યનો પ્રકાર છે, આ વિધાન વાક્યનું જ્યારે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે જે આપણું સંયોજક વાપરવું જોઈએ, એ સંયોજક તરીકે શું વપરાશે? તો કે ધેટ વપરાય છે। ક્લિયર? આટલી વસ્તુ। હવે જે પ્રશ્નાર્થ વાક્ય છે એનો મુદ્દો સમજીએ। પ્રશ્નાર્થમાં બે પ્રકાર છે એટલે એનું સમજવું પડશે કે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે જે તે WH શબ્દ જ વપરાય છે। કારણ કે પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકારો પડે છે એ આપણે ખબર છે, કે એક જે પ્રકાર છે એ WH પ્રકારનો છે અને બીજો જે પ્રકાર છે એ નોન WH છે, યાની કે સહાયકારક ક્રિયાપદ છે। પણ જો WH પ્રકારનું વાક્ય હોય તો એનું સંયોજક તરીકે શું બને છે? જે તે WH શબ્દ। હવે જે બીજો પ્રકાર છે એનો મુદ્દો આપણે નોંધી લઈએ। નોન WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર વપરાય છે।
बे मुद्दा याद रखवा पड़े संयोजक ना, कारण के बे प्रश्नार्थ वाक्य प्रकार है। तो अज्ञात वाक्य अंदर शू थे विद्यार्थी मित्रों, अज्ञात वाक्य बे प्रकार पड़े, हकारात्मक ने नकारात्मक, एना पण बे मुद्दा आवशे। हकारात्मक अज्ञात वाक्य इनडायरेक्ट स्पीच में रूपांतर करिए त्यारे संयोजक तरीके टू वपराय छे। एक प्रकार हकारात्मक थियो, आ हकारात्मक वाक्य नो ज्यारे इनडायरेक्ट स्पीच में रूपांतर करिए त्यारे संयोजक तरीके शू वपराशे, टू वपराशे। हवे जो नकारात्मक प्रकारना आज्ञार्थ वाक्यों इनडायरेक्ट स्पीच में रूपांतर करिए त्यारे संयोजक तरीके शू वपराय छे, नोट टू वपराय छे। आटला मुद्दा आपणे खास याद राखवाना छे। विधान वाक्यनुं जोईए, विधान वाक्यमां इनडायरेक्ट स्पीचमां रूपांतर करिए त्यारे विधान वाक्यनुं संयोजक शू वपराय छे, धेट वपराय छे। डब्ल्यूएच प्रकारना प्रश्नार्थ वाक्यनुं संयोजक शू बने छे, तो कि जे ते डब्ल्यूएच शब्द ज बने छे। नॉन डब्ल्यूएच में संयोजक तरीके शू वपराय छे, तो कि ईप अथवा वेधर वपराय छे। अज्ञात वाक्य ज्यारे इनडायरेक्ट स्पीच में रूपांतर करिए हकारात्मक होई तो हकारात्मक में शू संयोजक तरीके वपराशे, टू। नकारात्मक में टू नी आगळ शू लगाड़ी देवानुं छे, नॉट टू लगाड़ी देवानुं छे। आज बोर्ड ने अंदर जे मैं चार्ट कर्यो छे विद्यार्थी मित्रों, आ एक पेज में लखी अने तमे जे जग्याए सूता होय ए जग्या पर चिपकावी देवानुं छे। अने तमारी सौथी पहला सवारे जागीने तरत ज तमारी जे नजर छे ए नजर आनी पर पड़वी जोईए। वारे वारे आ वस्तु तमारा काने अथड़ावी जोईए दोस्तों, जेथी तमने आज त्रण प्रकारना वाक्य छे, आ त्रणे त्रण प्रकारना वाक्यों कायमने माटे तमने याद रही जाए। कारण के जे चार मार्क छे ए आपणे जवा जोईए ने, मुद्दा केटला याद राखवाना, जो विधान वाक्यनुं इनडायरेक्ट स्पीचमां रूपांतर करिए रिपोर्टिंग वर्ब शू आवे छे, टोड आवे छे, प्रश्नार्थ वाक्यनुं आस्क आवे छे, इम्पेरेटिवमां वाक्यनो भावार्थ जो विनंती होय तो रिक्वेस्टेड, आज्ञा होय तो ओर्डर, चेतवणी होय तो होन, आदेश होय तो कमांडेड, नोटिस सूचना माटेनी छे, सलाह माटे एडवाइस, धमकी माटे थ्रेटन, आ जे अलग अलग प्रकारो छे ए लखवाना छे। संयोजक त्रणेय प्रकारमां जो विधानमां शू आवे छे, धेट आवे छे, प्रश्नार्थमां शू आवे छे, संयोजक तरीके डब्ल्यूएच होय तो जे તે શબ્દ જ, એમાં કંઈ યાદ રાખવાનું નથી। નોન ડબ્લ્યુએચમાં એક ઈપ, આ બે અક્ષરનો શબ્દ યાદ રાખવાનો છે, આપણે ઈપ લઈએ છીએ। આજ્ઞાર્થનો પ્રકાર છે એમાં હકારાત્મક હોય તો ટુ, નકારાત્મક હોય તો નોટ ટુ, ઇઝીલી યાદ રહી જાય તેમ છે વિદ્યાર્થી મિત્રો। ક્લિયર? તો આ ખાસ મુદ્દાઓ બધા યાદ રાખવાના છે, અને તમારી જે બુક છે એ બુકની અંદર નોંધી પણ લેવાના છે। આગળ ધપાવીએ, આપણે અત્યાર સુધી આપણે 7 એક્ઝામ્પલ્સનો અભ્યાસ કર્યો છે, આગળ વધીએ। એક્ઝામ્પલ નંબર આજ્ઞાર્થ વાક્યનું 8 જોઈએ। વાક્ય નંબર 8, અવર ટીચર સેડ ટુ ધ બોયઝ, શું કહે છે?
Our teacher said to the boys, "Open your notebook. Open your notebook." शिक्षके छोकराओने कह्यु ओपन योर नोटबुक, तमारी नोटबुक खोलो। तो वाक्यनो भावार्थ समझवो आपणा माटे अगत्यनो छे। शिक्षक विद्यार्थीने कहे छे के तमारी नोटबुक खोलो, तो एमां भावार्थ शुं होय दोस्तों? तो भावार्थनी अंदर ख्याल आपणे तरत आवी जाय के भावार्थ शुं हशे आनो। ओर्डर ज करता होय ने, कई रीते वाक्य बनशे? अवर टीचर, रिपोर्टिंग वर्ग तरीके शू आवशे? तो के ओर्डरेड। सांभळनार कोण छे? तो के ध बॉइस छे। हकारात्मक आज्ञार्थ प्रकार छे, तो हकारात्मक माटे शू आवशे संयोजक? टू। क्लियर? बोलनार, रिपोर्टिंग वर्ग, सांभळनार अने संयोजक, आटले सुधी आपणे पहोंची ग्या छे। હવે જે પ્રકાર છે વાક્યનો, એ પ્રકાર એવો છે કે ઓપન યોર નોટબુક, નોટબુક ખોલવાની વાત છે। હવે એને આપણે રિપોર્ટેડ સ્પીચની રચનામાં જોઈએ તો ઓપનનું સૌથી પહેલાં શું રહેશે? ઓપન। હવે જે આ યોર છે, યોરનો ફેરફાર કરવો પડશે। યોર છે એ કેટલા પુરુષમાં આવે છે? તો કે બીજા પુરુષમાં આવે, તો એની રચના આવી છે યોરની, યુ યુ યોર। યોર કેટલા પુરુષમાં આવે? બીજા પુરુષમાં, બીજા પુરુષનો ફેરફાર, સાંભળનાર, ધ બોઇસ છે, બહુવચન છે દોસ્તો, એટલે એની સર્વનામની વિભક્તિ કઈ થઈ? તે ધેમ અને ધેર। હવે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે યોર છે તો શું આવે? ધેર, ઓપન ધેર નોટબુક। ક્લિયર? આટલી વસ્તુ રચના આપણી ખાસ ભૂલાવી જોઈએ નહીં કે બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, સંયોજક અને વાક્યનો જે પ્રકાર છે એ। આગળ વધીએ તો સાયન્સ ટીચર સેડ ટુ મી, તો સાયન્સ ટીચર said to me, please get me some onions, please get me some, please get me some onions। science teacher said to me, વિજ્ઞાનના શિક્ષકે મને કહ્યું, શું કહ્યું? પ્લીઝ ગેટ મી સમ ઓનિયન્સ, મને થોડીક ઓનિયન્સ યાની ડુંગળીઓ આપ, આવું કીધું। પ્લીઝ છે કે જ્યારે વાક્યની અંદર પ્લીઝ હોય તો વાક્યનો ભાવાર્થ કેમાં લેવાનો છે? વિનંતી દર્શકમાં। તો બનાવીએ, કેવી રીતે બનશે વાક્ય? તો સાયન્સ ટીચર requested me, સંયોજક હકારાત્મક છે તો હકારાત્મકનું સંયોજક શું આવશે? ટુ। પ્લીઝ શબ્દને કાઢી નાખવાના છે, એ પણ મુદ્દો મેં તમને લખાવેલો છે કે જો ડાયરેક્ટ સ્પીચની રચનામાં પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દ આપ્યા હોય તો એને દૂર કરવાના છે, તો એને દૂર કરવાનું। ટુ ગેટ મીનો ફેરફાર, સાયન્સ ટીચર છે તો મી કેટલા પુરુષમાં આવે છે? પહેલા પુરુષમાં આવે, તો પહેલા પુરુષમાં જો સર્વનામ આઈ, મી અને માય, પહેલા પુરુષનો ફેરફાર, સાંભળનાર સાયન્સ ટીચર છે, ટીચરને આપણે હીમાં લઈએ તો હી હિમ હિસ, આપણી પાસે કયું છે? મી છે, તો મીનો ફેરફાર શેમાં લઈ જવો પડે? હિમમાં। સમ ઓનિયન્સ। ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10 જોઈએ। 10મા નંબરનું વાક્ય શું કહે છે?
द मदर सेड टू द चिल्ड्रन, द मदर सेड टू द चिल्ड्रन, डोंट गो नियर दैट केज। माताए बाड़कों ने कही, तो मदर सेड टू द चिल्ड्रन डोंट गो नियर दैट केज, के पेला पांजरानी बाजू में जसो नहीं, आवू कीधु। हवे समझो आवुज वाक्य सेम आगळ मैं लीधु तो डोंट गो नियर दैट डॉग, पेला कूतरानी बाजू में जसो नहीं एवं कीधु। एटले माताए बाड़कों ने शू कहे छे के पेला पांजरानी बाजू में जसो नहीं, एनो मतलब एवो थाय के वाक्यनो प्रकार जे छे ई माता शू आपे छे, चेतवणी आपे छे। तो चेतवणी माटे आपणे शू लईए छीए रिपोर्टिंग वर्ब वॉर्न, समझो। द मदर वॉर्न द चिल्ड्रन, बोलनार रिपोर्टिंग वर्ब, सांभळनार हवे संयोजक, डोंट थी वाक्यनी शरूआत छे, यानी नकार, तो डोंट नो ज फेरफार नकारनो संयोजक शू आवे छे, नोट टू। हवे डोंट लखवानी जरूर नहीं, जोजो नोट टू डोंट ना, फक्त डोंट नु शू करवानुं, नोट टू गो नियर दैट केज, क्लियर। हवे ऊंधा फेरफार नत करवाना, आ दैट नु धीस नहीं थाय, हो खास ध्यान राखवानुं छे कि जे समय सूचक शब्दों छे आ समय सूचक शब्दों ना ऊंधा फेरफार करवा नहीं, आ खास ध्यान राखवानुं। एनो मतलब एवो थाय कि धीस आप्युं होय तो देट थाय, पण देट आप्युं होय तो धीस नहीं थाय, आ थाशे। એટલે આ ખાસ ધ્યાન રાખવાની છે દોસ્તો। વિદ્યાર્થી મિત્રો, આજના વાક્યના 10 એક્ઝામ્પલ પણ જોવાઈ ગયા છે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને પ્રેક્ટિસ માટે 10 વાક્ય આપીશ, ત્યાં સુધી ખાસ આ વિડીયોના જેટલા અજ્ઞાત વાક્યના સમજાવ્યા છે મેં એ સમજો અને ખાસ નોટબુકની અંદર નોંધ કરતા જાઓ।